શ્રી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન લખી હું જગદીશ દવે વિડિયો લેક્ચર ની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં મજામાં જશો તો આપણું 10મા ધોરણ નું સરસ મજાનું વિડિયો લેક્ચર ચાલી રહ્યું છે. એની અંદર વિચારે મારે તમને એક વાત કરવાની કે આપણે ચેપ્ટર 1 ચેપ્ટર 2 ચેપ્ટર 3 ત્રણે ભણી ગયા તો આપણે ભણવાની અંદર સિલેબસની અંદર ચાર વિભાગ આવે છે. ચાર વિભાગ જેમાં પહેલો ગદ્ય વિભાગ, બીજો પદ્ય વિભાગ, ત્રીજો નાટ્યાંશ અને ચોથો વ્યાકરણ. આ ચાર વિભાગની અંદર આપણા ટેક્સ્ટ બુકની અંદર પણ ચાર વિભાગ આપેલા છે. તો એમાં ગદ્ય વિભાગ એટલે શું? તો કે પાઠ. ગદ્ય વિભાગ એટલે કે પાઠ. તો એની અંદર પાઠ હોય ને એમાં કે આખું આપણે ભાષાંતર કરવાનું હોય, શબ્દશ સમજવાનું હોય, એમાંથી શું બોધ પ્રાપ્તિ મળે છે, એમાંથી શું જ્ઞાન પ્રાપ્ત થાય જાણવાનું. બીજું તો કે પદ્ય એટલે કે કાવ્ય પ્રકાર, શ્લોક જેને આપણે કાવ્ય કહી શકીએ, એવા શ્લોક પ્રકારના જે પાઠો હોય, ચેપ્ટર હોય એને કહેવાય પદ્ય. તો એમની અંદર પણ શ્લોક પૂર્તિ છે, શ્લોકનો અર્થ વિસ્તાર છે, શ્લોકનો અનુવાદ છે, આવું બધા પ્રશ્નો પૂછાઈ શકે. ત્રીજો તો કે નાટ્યાંશ, કે એની અંદર તો કે ભાઈ નાટ્યાંશ એટલે શું? તો કે નાટક જેવા પાઠ. ઓલા ફક્ત પાઠ જ હોય, ગદ્ય હોય, આની અંદર પાત્ર સહિત જેની વાત કરવામાં આવે એને કહેવાય નાટ્યાંશ. અને ચોથો વિભાગ વ્યાકરણ. તો બધા વિભાગો જરૂરી છે. તો આપણે 1, 2, 3 ચેપ્ટર ભણી ગયા, હવે 10 ચેપ્ટર પૂર્ણ કરવા માટે થઈ અને પહેલા આપણે પહેલું ચેપ્ટર ભણ્યા, બીજું ભણ્યા, ત્રીજું ત્રણ ક્રમમાં ભણી ગયા, ચોથું છે બરાબર છે એ આપણે નાટ્યાંશ છે, પાંચમું છે પાછો ગદ્ય છે, તો છઠ્ઠો છે એ પાછું નાટ્યાંશ છે. તો આપણે એને રાખી દઈએ, જોઈએ સાતમું ને ત્યાર પછી ટૂંકમાં 10 ની અંદર જે પદ્ય આવે એ પદ્ય પહેલા ભણી લે અને પછી નાટ્યાંશ ભણી લેશું અને પછી ગદ્યાર્થ ભણશું. તો આપણે શરૂઆત કરી આજે સંસ્કૃત કક્ષા 10 ચેપ્ટર નંબર 7 એનું નામ છે સુભાષિત કુસુમાની. એનો નામ છે સુભાષિત કુસુમાની. સુભાષિત એટલે સુભાષિત અને કુસુમ એટલે કે ફૂલો. એક વચન હોય તો કુસુમ હોય તો ફૂલ થાય, પણ કુસુમાની બહુ વચન એટલે કે સરસ મજાના ઘણા બધા ફૂલો, એક પુષ્પ નહીં પરંતુ જાજા બધા પુષ્પો, સુભાષિત રૂપી પુષ્પો એનો સાદો અર્થ એવો થાય. હવે સુભાષિત પુષ્પ તો સમજાવે કે ભાઈ પુષ્પ કોને કહેવાય આપણને ખબર જ હોય, પણ સુભાષિત એટલે શું? જો એના વિશે આપણને ખ્યાલ નહીં હોય ભણવા માંડશું તો આપણને સુભાષિત શું છે ખબર પડશે નહીં. ટૂંકમાં આપણે એની પ્રસ્તાવના જોઈ લઈએ. સુભાષિતમ, સુભાષિતમ એટલે એની સંધિ છૂટી પાડી દે તો શું થાય? સુ પ્લસ ભાષ. સુ પ્લસ ભાષ, સુ એટલે સારી રીતે, ભાષ એટલે કહે, જે સારી રીતે કહેવાય એવું છે તેને શું કહેવાય? તો એને સુભાષિત કહેવાય. જે સારી રીતે કહેવાયેલું છે એને કહે સુભાષિત. હવે એને જો ભાગાકાર ની દિશા ને કહે છે તો એ ભાસ શું છે? તો કે ભાસ છે ને ધાતુ છે. ભાસ શું છે? ધાતુ. જાણવું એનો અર્થ થાય જાણવું. તો કોઈ પણ જગ્યાએ ભાગાકાર ની નિશાની જોવા મળે એટલે સમજી લઉં કે ધાતુ ની નિશાની છે, બરાબર છે? બધામાં ધાતુ વગર છે એ સંસ્કૃત ભાષા શક્ય છે નહીં. એટલે કે ભાસ ધાતુ છે અને સારી રીતે, શું એટલે ઉપસર્ગ છે, સારી રીતે જે કહેલું છે, જે કરવાયેલું છે એને કહેવાય સુભાષિત. તો એટલું જ ખાલી. તો કે એનાથી આગળ થોડું કેવું, તો કે સમ્યક પ્રકારેણ ભાષયતિ ઇતિ સુભાષિત. સમ્યક પ્રકારેણ ભાષયતિ ઇતિ સુભાષિત. એટલે સમ્યક એટલે કે સારી રીતે, પ્રકારેણ એટલે સારી રીતે વ્યવસ્થિત, ભાષયતિ જે કહેવાયેલું છે, ઇતિ સુભાષિત. ખાલી બોલેલું જ નહીં, સમ્યક પ્રકારેણ એટલે કે સારી રીતે, ખૂબ જ સારા પ્રકારથી જે કહેવાયેલું છે એને કહેવાય સુભાષિત. ત્યાર પછી મેં એક સૂક્તિ લખી છે નાની સરસ મજાની. પૃથ્વીયામ ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ. પૃથ્વીયામ ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ. કે પૃથ્વી ઉપર ત્રણ રત્નો છે. આખી પૃથ્વીની અંદર રત્નો તો ઘણા બધા હોય, પરંતુ આખી પૃથ્વીની અંદર ત્રણ રત્નો બતાવ્યા. એ ત્રણ રત્નો કે તો કે પહેલું કયું? જલમ. જલ એટલે કે પાણી.
जल એટલે કે પાણી પાણી વગર છે આપણું જીવન શક્ય નથી તમને મને કદી ખબર અનાજ વગર કદાચ આપણે 2-4 દિવસ રહી શકીએ પણ જલ વગર રહી શકીએ નહીં કોઈ એક સરસ મજાના મેં કે ભાઈ છું તું એને સરસ મજાનો જલ શબ્દ છે એનો મને અર્થ કીધો તો જળ શબ્દ જે છે બરાબર એનો અર્થ કીધો તો જળ શબ્દનો અર્થ થાય પાણી થાય પાણી તો મને કે જ હે જલમાં ઈ જ એટલે કે જન્મ અને લ એટલે કે લઈ લઈ એટલે કે નાશ જ એટલે કે જન્મ લ એટલે કે લઈ નાશ જન્મથી લઈ અને જ્યાં સુધી લઈ પામી એટલે કે આપણો નાશ થાય મૃત્યુ પામી ત્યાં સુધી બધી જગ્યાએ પાણીની જરૂરિયાત પડે 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 બાળકનો જન્મ થાય એટલે સ્નાન કરાવી પહેલા હું જલથી શરૂઆત અને છેલ્લે અગ્નિ સંસ્કાર કરે માણસનું મૃત્યુ થાય ત્યારે પણ એને છેલ્લે સ્નાન કરાવે તો જળ વગર જલથી જીવન ચાલુ થાય અને જલથી જ લઈ જાય તો જળ બરાબર છે કે પૃથ્વીનું રત્ન છે કે એના વગર આપણે રહી ન શકીએ સરસ સારી વાત પછી બીજું શું કીધું અન્ન અન્ન એટલે કે ભાઈ આપણે જે કઈ જમીએ છીએ અનાજ કદાચ આપણે શરીર છે એ કેને આ દ્વારા આપણે જે કઈ પ્રવૃત્તિ કરીએ છીએ હાલવાની જે ક્રિયાઓ કરીએ છીએ ચાલવાની બોલવાની હે જે કઈ ક્રિયાઓ કરીએ છીએ જે કઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ એ કોના માધ્યમથી કરીએ છીએ તો કે શરીરના માધ્યમથી અને શરીર કેના માધ્યમથી ટકી રહ્યું છે તો કે અન્ન છે અન્નથી જ આપણું શરીર ટકેલું છે એટલે અન્ન પણ એક આ પૃથ્વી ઉપરનું રત્ન છે જો અન્ન ન હોત તો પણ આપણું જીવન એટલું બધું શક્ય હોત નહીં ચાલો એ સમજી ગયા જલ બરાબર છે રત્ન છે અને એ રત્ન છે તો ત્રીજું કે સુભાષિત કેમ રત્ન કહેવાનું સુભાષિત છે એ શું કામ રત્ન કહેવાનું આપણે એવો પ્રશ્ન થાય થાવો જોઈએ ન થયો હોય તો થાવો જોઈએ તો કે સુભાષિત એટલા માટે સુભાષિત એટલે કે નોબલ થોટ્સ ઊંડા વિચારો આપણી પાસે બધું હશે પણ સારા વિચારો નહીં હોય તો તમારી પાસે લાખો કરોડો રૂપિયા છે બરાબર છે પરંતુ એને કઈ રીતે વાળવા કઈ રીતે એનો ઉપયોગ કરવો એવા વિચારો નહીં હોય તો સારા વિચારો પાછા કેવા વિચારો સારા વિચારો માણસમાં ન હોય તો બધું નકામું છે બધા સારા ગમે એટલા તમારામાં ગમે એટલી તમારી પાસે આવડત હોય પરંતુ જો તમારી પાસે સારા વિચારો ન હોય તો બધું નકામું છે એટલે જિંદગીની અંદર સારા વિચારો જોઈએ સારા વિચારો કેના દ્વારા આવે તો કે સુભાષિતો દ્વારા આપણને પ્રાપ્ત થાય સારા વિચારો સુભાષિત એટલે કે નાના નાના શ્લોકો દ્વારા એમાંથી આપણને પ્રાપ્ત થાય છે તો આ ખાલી અર્થ કોનો હતો તો કે સુભાષિત કેનો અર્થ હતો સુભાષિત એટલે શું તો કે એની અંદરથી આપણે જીવન કઈ રીતે જીવવું કોની આરે કેવી રીતના વ્યવહાર કરવો દુર્જન કોને કહેવાય સજ્જન કોને કહેવાય એની ઓળખાણ કઈ રીતે કરવી સારો માણસ કોણ ખરાબ માણસ કોણ કયું કામ કર્યા જેવું છે કયું કામ નથી કર્યા જેવું એ બધાનું જે કઈ નિચોડ જે જ્ઞાન પ્રાપ્ત થાય ને એ કેમાં જાય તો સુભાષિતમાંથી એટલા માટે સુભાષિત જરૂર છે જેવી રીતે કે સારા સારા સરસ મજાના પુષ્પો હોય સુગંધિત પુષ્પો હોય અને આપણી પાસે આવે આપણે એની સુગંધ લઈ અને કેવા આનંદિત થઈ જઈએ એવી જ રીતે આપણા જીવનની અંદર સારા સારા સુભાષિતો આવે ને આપણે એના સારા સારા સુભાષિતો વાંચીએ જેના દ્વારા આપણને સરસ મજાનું જ્ઞાન પ્રાપ્ત થાય અને જ્ઞાન પ્રાપ્ત દ્વારા ફૂલોની સુગંધની જેમ સુભાષિતોની સુગંધ આપણા જીવનની અંદર મહેકવા લાગે અને આપણું જીવન છે એકદમ સદૃશ બની જાય સારું બની જાય સારા વિચારો હોય તો જીવનની અંદર સુભાષિતોનું મહત્વ ખૂબ જ જરૂરી છે હવે અહીંયા સુધી આપણે શીખ્યા તો એ સુભાષિતની રચના શા માટે કરવામાં આવી હવે સુભાષિતોની રચના તો થઈ છે ને કોઈને વિચાર કર્યો છે તો સુભાષિતોની રચના થઈ શું કામ તો કે સૌથી પહેલા પહેલેથી પરંપરા આપણે જોઈએ વૈદિક પરંપરા આપણે પહેલા લેક્ચરની અંદર જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મેં તમને આખા વૈદિકનો ચાર્ટ બતાવ્યો ચાર વેદોની ઉત્પત્તિ માહિતી જ્ઞાન બતાવ્યું એનો છે કે ભાઈ સૌથી પહેલા જમાનાની અંદર જ્યારે આપણું આગળ સતયુગ વગેરે જ્યારે હતા ત્યારે જે કઈ જ્ઞાન પ્રાપ્ત કરવાની જે કઈ ક્રિયા હતી કેમાં હતી તો વેદોમાં હતી વેદોના મંત્રોમાં હતી વેદોમાં તાકાત હતી કે વેદ પાસે જઈ આપણે આપણો હજી આજના દિવસે ત્યારે ની આજે પણ આપણા જિંદગીનો કોઈ પણ એવો પ્રશ્ન ન હોય કે જેનું સોલ્યુશન વેદોમાં નથી પરંતુ એ ખૂબ જ અઘરા છે એના મંત્રો ખૂબ જ અઘરા છે આપણે એ જ્ઞાનને પચાવી શકીએ નહીં જ્ઞાન આપણાથી પચી શકે એમ પણ નથી
એ જ્ઞાન કેવું છે તો ખૂબ જ અઘરું છે કરવું છે એ પછી શકે એવું છે ને એટલે એનાથી નીચે પછી ઉપનિષદો આવ્યા પછી પુરાણો આવ્યા ઋષિ મુનિઓ એની રચના કરતા ગયા પુરાણો વગેરે આવી દીધા ગયા પરંતુ એ બધી દવા આપણને આપતા ગયા સેલું કરતા ગયા પણ છતાંય આપણને એમાંથી બચાવી શકા નહીં એટલે પછી કવિઓએ અને મોટા મોટા ઋષિઓએ અને બધાએ સુભાષિતોની રચના કરી કે સરળ અને સારી ભાષામાં લખાયેલું સરળ અને સારી ભાષાની અંદર આપણને લખીને આપ્યું ગામને નામ કરવું આમને નામ કરવું એને કહેવાય સુભાષિત તો આપણને આપણા સુધી પહોંચ્યું તો એટલા માટે થઈ સુભાષિતોની રચના થઈ જે વેદો અને પુરાણો ઉપનિષદો છે એ બધા કેવા છે ખબર છે તો કઈ બધા છે ને એ એકદમ દવા જેવા છે ઔષધિઓ છે જ પણ કેવી ઔષધિ છે તો કડવી નાનું બાળક હોય ને એને માં દવા પાઈ કડવી દવા હોય ને તો બાળકને કડવી દવા પાઈ કદાચ નાક બંધ કરીને પાઈ દે તો એ કાઢી નાખે ઉલટી ઘટના ગમે તે કાઢી નાખે પણ પછી એને મધની આગે મિક્સ કરી અને પછી એમાં દવા નાખી અને પાઈ તો મીઠી લાગે ને કે મીઠું છે એટલે બાળક છે દવાને પી જાય એમાં સુભાષિત છે આપણા જીવનની અંદર મધરૂપી કામ કરે છે કે જેના કારણે થઈ અને આપણું જીવન સુભાષિત બની જાય અને સારા વિચારો વાળું બની જાય અને એનાથી આપણને ઘણી બધી ફાયદાઓ થાય તો જોઈએ આપણે આ જેટલી સુભાષિત સાહિત્યની અંદર તો ઘણી બધી સુભાષિતો છે પરંતુ એમાંની અમુક સારા સારા પુષ્પોની કેમ સુગંધ હોય એ રીતે સારી સારી આ ચેપ્ટરની અંદર સાત સુભાષિતો આપણને ભણવામાં આવે છે એ સાત સુભાષિતોમાંથી ચાર સુભાષિતો આપણે પહેલા પાઠમાં જોશું અને એના પછી ત્રણ સુભાષિતો છે એ બીજા પાઠમાં જોશું તો આપણે ચાલો શરૂઆત કરીએ પહેલી વખત ઉચ્ચારણ પહેલી સુભાષિત સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલા લિખિતમ અક્ષરમ અસદ્ભિહિ શપથેનાપિ જલે લિખિતમ અક્ષરમ એનું ઉચ્ચારણ થયું અને રાગમાં અનુસ્તુપ છંદ છે સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલા લિખિતમ અક્ષરમ અસદ્ભિહિ શપથેનાપિ જલે લિખિતમ અક્ષરમ હવે આપણે જે અગત્યના શબ્દો છે મેં જોયું આને લેખા છે સદ્ભિહિ એટલે સજ્જનો વડે અસદ્ભિહિ એટલે દુર્જનો વડે લીલયા એટલે સહલાઈથી અથવા તો રમતમાં પ્રોક્તમ એટલે કહેલું શિલા એટલે પથ્થર અને શપથ એટલે સોગંદ સમ જોઈ હવે આનો અર્થ જોઈએ તો કે શરૂઆત જઈથી કરીએ આપણે કે સદ્ભિસ્તુ એટલે કે સજ્જનો વડે સદ્ભિહિ બરાબર આ સદ્ભિહિ એ સ છે નો વિસર્ગ થઈ જાય સદ્ભિસ્તુ એટલે કે સજ્જનો વડે લીલયા પ્રોક્તમ લીલયા પ્રોક્તમ આની સાથે શું જોડી પડશે પ્લ પ્ર પ્લસ ઉત્તમ એટલે કે સજ્જનો વડે લીલયા એટલે કે સહેલાઈથી રમતમાં કહેવાયેલું વાક્ય કેવું છે તો કે શિલા લિખિતમ અક્ષરમ શિલા લિખિતમ અને મમાંથી અચૂકો પડશે એટલે થઈ જશે અક્ષરમ એટલે કે સજ્જનો વડે રમતમાં સહેલાઈથી કહેવાયેલું વાક્ય કેવું છે શિલા લિખિતમ અક્ષરમ શિલા એટલે કે પથ્થર ઉપર જે રીતે અક્ષર લખાઈ જાય પછી નાશ પામતા નથી એવી રીતે સજ્જનો વડે કહેવાયેલું વાક્ય કેવી રીતે રમતમાં કહેવાયેલું મજાકમાં કહેવાયેલું કોમેન્ટમાં કહેવાયેલું વાક્ય હોય છતાં એ વાક્ય કેવું હોય તો કે શિલા લિખિતમ અક્ષરમ જે રીતે શિલા ઉપર પથ્થર ઉપર કોઈ નામ લખાઈ જાય પછી ભૂસાતું નથી એટલે સજ્જન માણસોએ કહેલું પ્રોક્તમ પછી જો વાક્ય નથી એટલે વાક્યને શું લઈ લેવાનું બ્રેકેટમાં જેનો અર્થ કરવો પડતો હોય જેનો અર્થ કરવો પડતો હોય સંસ્કૃત એમાં ન હોય તો એ શબ્દને કેમાં લઈ લેવાનો તો બ્રેકેટમાં લઈ લેવાનો એટલે કે સજ્જનો વડે સરળતાથી સહેલાઈથી રમત માત્રમાં પ્રોક્તમ એટલે કે કહેવાયેલું પછી વાક્ય છે એ બ્રેકેટમાં લઈ લેવાનું એ કેવું બની જાય તો કે શિલા લિખિતમ અક્ષરમ એટલે કે પથ્થરો ઉપર લખાયેલા અક્ષરો જેવું બની જાય આની અંદર સજ્જન અને દુર્જન સજ્જન કોને કહેવાય અને દુર્જન કોને કહેવાય એનું ભેદ બતાવ્યો છે પહેલી લીટીનો અર્થ સમજ્યા આપણે કે સદ્ભિસ્તુ એટલે કે સજ્જનો વડે સહેલાઈથી રમતમાં કહેવાયેલું પ્રોક્તમ એટલે કે કહેવાયેલું વાક્ય વાક્યને બ્રેકેટમાં લઈ લેવાનું શિલા એટલે કે પથ્થર ઉપર લખેલા અક્ષર સમાન છે હવે આ પહેલી લીટી છે ને એનાથી બીજી લીટી છે આ વિરુદ્ધમાં અને બીજી લીટીથી આ આખી પહેલી લીટી વિરુદ્ધમાં જોઈએ હવે બીજી લીટી જોઈએ આખી આના જેવી માઇનસ શું કીધું કે અસદ્ભિહિ એટલે કે
દુર્જનો વડે સજ્જી એટલે કે સજ્જન અને અસજ્જી એટલે કે વિરોધાર્થી તો કે દુર્જનો વડે સપથે નાપી સપથે નાપી દુર્જનો વડે સપથે નાપી એટલે કે સોબંધ પૂર્વક સમખાઈને કહેવાયેલું સપથે નાપી પછી આલી લાવ પ્રોક્તમ અસજ્જી સપથે નાપી એટલે કે દુર્જનો વડે સપથ ખાઈને સોબંધ ખાઈને પ્રોક્તમ એટલે કે કહેવાયેલું કાંસમાં લઈ લેવાનું વાક્ય જલે લેખિતમ અક્ષરમ એ કેવું છે વાક્ય તો કે જલની અંદર લખેલા અક્ષર સમાન છે જલની અંદર પાણીની અંદર આપણે લખીએ અને અક્ષર કેટલી વાર લખી દે તો કહે છે કે દુર્જનો વડે સોગંધ પૂર્વક કહેવાયેલું વાક્ય પણ કેવું છે તો કે જલની અંદર લખેલા અક્ષર સમાન જે રીતે જલની અંદર રહેલા અક્ષરો ટકતા નથી જાજી ભરે એવી રીતે સોગંધ પૂર્વક કહેલું વાક્ય પણ એ ક્યારે આપણે માનવું જોઈએ નહીં અને જ્યારે સજ્જન માણસે મજાક મજાકમાં કહેલું વાક્ય હોય તો એ પણ આપણે માની લેવું જોઈએ તો આ બે લીટીનો આપણે અર્થ જોયો આપણે જોઈએ કે સજ્જનો દ્વારા મજાકમાં રમતમાં કહેવાયેલું વાક્ય પથ્થરમાં લખેલા અક્ષર સમાન છે જ્યારે દુર્જનો વડે કહેવાય સોગંધ પૂર્વક કહેવાયેલું વાક્ય પણ જલમાં લખેલા અક્ષર બરાબર છે જોઈએ સમજૂતી થોડી સમજી લઈએ કે શું કીધું તો કે દુર્જન અને સજ્જન નો ભેદ બતાવ્યો સજ્જન છે એ ક્યારેક તમને મજાકમાં કહે રમતમાં કહે કોમેન્ટ કરતા કરતા કહે બરાબર છે તો તમારે એને માની લેવું જોઈએ હા પણ એક વસ્તુ યાદ રાખો પેલા એ જાણી લેવું કે સજ્જન છે કે પેલા એ જાણી લેવું કે સજ્જન છે કે દુર્જન પછી જો એ સજ્જન હોય અને સારો વ્યક્તિ હોય તો એ કદાચ રમત રમતમાં વાત કહે ને આપણે તો એને આપણે મગજમાં રાખી જોઈએ કે આપણા કામની વસ્તુ છે કામ લાગશે અને એ જે રીતે પથ્થર ઉપર લખાયેલું છે શું કામ કીધું પથ્થર ઉપર લખાયેલા અક્ષર તો ભૂસાતા નથી તમને ખબર છે મને ખબર છે પણ શું કામ શિલાનું ઉદાહરણ આપ્યું તો કે એના વાક્યની અંદર શું છે તો કે સત્ય છે એના વાક્યમાં શું છે સત્ય છે અને સત્ય છે એ કોઈ દિવસ નાશ પામતું નથી સત્યમાં કોઈ દિવસ જે સત્ય હોય જે સાચું હોય કોઈ દિવસ નાશ પામે નહીં જે રીતે અક્ષર છે તો આપણને ખબર જ છે પથ્થરમાં લખેલ અક્ષર નાશ ન પામે શું કામે તો કે સજ્જન માણસ જે કઈ કઈ હંમેશા કેવું કહે સત્ય કહે ભલે દુઃખ લાગે પણ કહે સાચું એટલે સજ્જનો વડે જે કહેવાયેલું વાક્ય છે સત્ય છે એટલા માટે મજાકમાં કહે રમતમાં કહે તો એ સાર માની લેવું અને અસદ ભી એટલે કે દુર્જનો વડે સપથે નાપી સોગંધ ખાય આપણી પાસે આવીને આપણે એવી રીતે બ્લેક હોય કરે કે ભાઈ તારા સમ પછી એટલે આપણને આપણા સમ કહેતા પછી આમ કોના કે આપણે કે તારા સમ મને વસ્તુ ખરેખર આમની આમ જરૂરત છે મને આ કામ તેમ એવા આપણે બ્લેકમેલ કરીએ છતાંય કોઈ દિવસ એના વિશ્વાસમાં આવવું નહીં આ કે શું કામે તો કે એના દ્વારા સોગંધ વડે કારણ કે અસત્ય છે કેવું છે એ અસત્ય છે જલની અંદર લખેલા અક્ષર બધા કેવા છે તો કે અસત્ય એટલે અસત્ય હંમેશા કોઈ દિવસ ટકતું નથી અસત્ય છે આજ નહીં તો કાલ કાલ નહીં તો પરમ દિવસે સામે આવે ને તો ફરીથી એક એક વખત અર્જનો કે સજ્જનો દ્વારા રમતમાં કહેવાયેલું પછી વાક્ય બ્રેકેટમાં ઈ શિલા કે પથ્થર ઉપર લખેલા અક્ષરો બરાબર છે જ્યારે પાછું જ્યારે બ્રેકેટ ની અંદર આવવાનું છે સંસ્કૃત જ્યારે બરાબર છે જ્યારે અસત્ય એટલે કે દુર્જનો વડે સોગંધ પૂર્વક કહેવાયેલું વાક્ય બ્રેકેટ ની અંદર જલમાં લખેલા અક્ષર સમાન છે તો ક્યારે દુર્જનોની વાણીનો વિશ્વાસ કરવો જોઈએ નહીં ચાલો જોઈએ બીજા નંબરની આપણે સુભાષિત એનું ઉચ્ચારણ સેવિ તમિયો મહાવૃક્ષ ફલ છાયા સમન્વિત યદિ દેવાત ફલમ નાસ્તિ છાયા કેનમ વાદ્યતે જો આ છે આનો આયંતિ છે શું કામે તો કે ક્યારે આ સુભાષિત છે એ આપણને શ્લોકના અર્થમાં પણ પૂછાય છે અને અર્થ વિસ્તારમાં પણ પૂછાય છે નોંધ કરતા જાજો તમે આરવાર તમારી ટેક્સ્ટ બુક સામે રાખજો પેજ નંબર 31 બરાબર છે 31 પેજ નંબર ઉપર છે આયંતિ છે કારણ કે ક્યારેક અર્થમાં પણ પૂછાય છે અને ક્યારેક અર્થ વિસ્તારમાં પણ પૂછાય છે એટલે જરૂરી છે ખૂબ જ તો આનો પણ ઉચ્ચારણની જરૂરત થઈ છે એવી ધન્યો મહાવૃક્ષ બરાબર છે
फल छाया समितः महावृक्षः सेवितव्यो सुन किदो पेल किचमन दिए खाली फल छाया समितः महावृक्षः सेवितव्यो सुन के मन द्विवेश मन जाएगा जाय फल छाया समितः से महावृक्ष सेवितव्यो सुन किदो फल छाया समितः फरो अनेक छाया थी समितः એટલે युक्त जे फरो थी અને છાયા થી युक्त છે એવા મહાવૃક્ષનું એટલે કે મોટા વૃક્ષનું સેવિતવ્યો સેવન કરવું જોઈએ શું કરવું જોઈએ જે ફળ અને છાયાથી યુક્ત છે તેવા મોટા વૃક્ષનું હંમેશા આપણે સેવન કરવું જોઈએ આ પહેલી નોટ સમજાવો ફરીથી એક વખત જે ફળ અને છાયાથી યુક્ત છે તેવા મોટા વૃક્ષનું આપણે સંગ કરવો જોઈએ તો કે સેવન કરવું જોઈએ વૃક્ષ સેવવા યોગ્ય છે હવે આપણે જોઈએ કે કદાચ મોટું વૃક્ષ દેખાય છે દૂરથી એટલે આપણને એમ થાય કે કેટલું સરસ મજાનું મોટું વૃક્ષ છે અને ત્યાં બાજુમાં જઈએ અને એવું બને શું ખબર તો કે કદાચ એમાં ફળ ન હોય કદાચ એમાં શું હોય કદાચ ફળ ન હોય તો તો એના પછી બીજી રીતે જો એમાં શું કીધું કે યદિ દેવાત ફલમ નાસ્તિ આપણને મોટું વૃક્ષ તો દેખાતું હતું એની બાજુમાં ગયા આપણે તો ન્યાજી કીધું દેવાત દેવાત એટલે કે ભાગ્ય નસીબ પસાર આપણા ભાગ્યમાં ન હોય આપણા નસીબમાં ન હોય બરાબર છે તો દેવવસાત ભાગ્ય વેદી એટલે કે જો દેવવસાત એટલે કે ભાગ્યવસાત ફલમ નાસ્તિ જો એનામાં ફળ ન હોય એ વૃક્ષની અંદર ફળ ન હોય છતાં પણ શું કીધું તો કે છાયા કેન નિવાર્યતે છાયા એટલે કે જે ફળ ન હોય તો કાંઈ વાંધો નહીં પણ એની છાયા તો છે એને કેન નિવાર્યતે એને કોણ નિવારી શકે છે એની છાયાને કોઈ નિવારી શકતું નથી કદાચ આપણે એ મહાવૃક્ષને સેવન કરવાનું કીધું શું કીધું કે કેવા વૃક્ષનું સેવન કરવાનું તો કે જે ફળ અને છાયાથી યુક્ત હોય અને જે મોટું વૃક્ષ હોય આપણે એનું સેવન કરવું જોઈએ પરંતુ જો નસીબવશાત દેવવશાત ભાગ્યવશાત એમાં ફળ ન હોય છતાં પણ એ છાયા છે એને કોઈ રોકી શકતું નથી એને નિવારી શકતું નથી એટલે એ વૃક્ષને આપણે સેવન કરવું જોઈએ વૃક્ષને છોડવું જોઈએ નહીં એવું આપણને આ સુભાષિત દ્વારા કહેવામાં આવે છે એટલે સમજૂતી આપણે જોઈએ કે માની લઈએ કે આપણા જીવનની અંદર કોઈ મુશ્કેલી આવી આપણા જીવનની અંદર કોઈ મુશ્કેલી આવી તો આપણે શું કરીએ તો પહેલા આપણે બુદ્ધિથી ઉપયોગ કરીએ આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ કે મુશ્કેલીમાંથી કેમ બહાર નીકળું ધ્યાન પણ બંધ થઈ ગયું વધારે મુશ્કેલી વધી ગઈ એટલે કોઈ આપણે મિત્રને વાત કરીએ સગા સંબંધીને વાત કરીએ પણ એ બધે આ ચર્ચા કરી દીધા કે હવે હું કરું અમે કોના મુસીબતમાંથી તને બહાર કાઢી શકીએ એમ નથી તો શું કરું પછી આપણને કોણ યાદ આવે ભગવાન યાદ આવે ભગવાન તું બચાવ અને પછી એમાંથી કોઈ શુદ્ધ પુરુષ મહાત્મા કોઈ સંત યોગી મળી જાય કોઈ સારો માણસ કોઈ સાધુ પુરુષ મળી જાય ને એની પાસે જઈ બાબા હવે તમે તમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢો એટલે બાબા કહે કે સાધુ માણસ હોય મહાત્મા હોય એ આપણને કે કાંઈ વાંધો નહીં જાકે કામ ની નામ કર કે તારું કાર્ય થઈ જશે તું મુશ્કેલીમાંથી બહાર નીકળી જઈશ આપણે કાર્ય કરીએ અને મુશ્કેલીમાંથી બહાર નીકળી જઈએ આનંદથી હવે બીજી વખત આપણે પણ મુશ્કેલી આવી ફરીથી બીજી વખત મુશ્કેલી આવી તો શું કરીએ આપણે મિત્રને કોઈને બોલાવી સગાવાળા કોઈ કહીએ ક્યાં જાય મતલબ મહાત્મા પાસે જાય મહાત્મા પાસે જાય બાપુ ફરીથી મારા પર આ તકલીફ આવી ગયા મુસીબત આવી ગઈ બાપુ કે કઈ વાંધો નહીં આમ નહીં આમ કરનાર હવે કઈ તકલીફ દૂર થઈ જશે તો બીજી વખત અહીંયા ગયા એની કીધું એમ કર નહીં તકલીફ દૂર થઈ ગઈ હવે ત્રીજી વખત પાછી મુસીબત આવી તો પાછા ક્યાં જશું આપણે હવે બાપુ છે જ આપણી મુસીબતો તો નિવારી છે એટલે ત્રીજી વખત ત્યાં ગયા અને બાપુએ કીધું ખરેખર બે વખત પરિસ્થિતિ એવી હતી એના કરતા જે ત્રીજી પરિસ્થિતિ એવી ની થોડીક સહેલી હતી બે તો અઘરી હતી તો એ બાપુ એને મટાવી દીધી મહાત્મા એ પણ ત્રીજી વખત પરિસ્થિતિ બાપુ જોયું તો સહેલી છે અને જો ત્યાં ગયો બાપુ મારા પર ફરીથી મુસીબત આવી આવી મુસીબત આવી તો બાપુ કે હવે મારાથી નહીં થાય બોલો કે આ બે કરતા તો સહેલી છે બાપુ કે બધી વાત સાચી મારાથી નહીં થાય શું કામે તો કે બાપુએ વિચાર કીધું જો એને હું ત્રીજી વખત એ કહીશ ને તો એ ડાયરેક્ટ પોતાના મનથી ક્યારેય કાર્ય કરશે નહીં એટલે બાપુએ એને કીધું નહીં એટલે માણસ મુજામ તો બાપુએ ન કીધું એનો મતલબ એવો નથી કે બાપુને આપણે છોડી દેવા જોઈએ એ માણસ એવો છે ને આપણે દારો મંડી આપવા આમ એ કરવા કારણ કે આપણે કામ કર્યું ત્યાં સુધી સારા જાય પછી મૂકી દેવા જોઈએ તો કે મૂકવા જોઈએ નહીં સેવા યોગ્ય છે ને કદાચ દયા આવી જાય તો કામ કરી પણ દે તો કહેવાનો મતલબ કે ફળ છાયાથી યુક્ત જે મોટા વૃક્ષો છે
એ તો સેવન કરવું જોઈએ આપણે એનું તો સેવન કરવું જોઈએ પણ કદાચ અમુક સમયે અમુક સમયો જતા અમુક વર્ષો જતા કદાચ એમાંથી ફળ ન પણ આવે તો એને કાપી ન નાખાય એની છાયા છે એ તો કોઈની પાસેથી આપણે છીનવી શકવાના નથી એટલા માટે ગઈ અને આપણે એવા વૃક્ષનું સેવન કરવું જોઈએ ચાલો આગળની સુભાષિત નંબર જોઈએ 3 શું કીધું આરોપ્યતે શિલાશૈલે યત્નેન મહતાયથા નિપાત્યતે ક્ષણે નાદ્ય તથાર્થમાં ગુણદોષયોઃ આ સુભાષિત પણ આઈએમપી છે આ સુભાષિત પણ આઈએમપી છે તમારી નોટબુકની અંદર તમારા ટેક્સ્ટબુક ખુલી જ રાખવાની પોઈન્ટ નોટ કરતા જ જાજો આ પણ છે અર્થમાં પણ પૂછાય અને અર્થ વિસ્તારમાં પણ પૂછાય છે તો આ સુભાષિત છે આપણે ખાસ યાદ રાખવી જોઈએ અર્થમાં પણ પૂછાય અને અર્થ વિસ્તારમાં પણ પૂછાય આરોપ્યતે આનો ઉચ્ચારણ જોયું આપણે આના જેમ જ રાખશે આરોપ્યતે શિલાશે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણેનાદ્ય તથાત્મા ગુણદોષયો જોઈએ આનો અનુવાદ એના શબ્દ અગ્રા મહતા યત્નેન એટલે ભારે પ્રયત્નથી શૈલે એટલે પર્વત પર આરોપ્યતે એટલે ચડાવવામાં આવે છે ક્ષણેન એટલે ક્ષણ માત્રમાં અધ્યહ નિપાત્યતે અધઃ નિપાત્યતે એટલે કે નીચે પાડી નાખવામાં આવે છે જો એ આનો અર્થ ક્યાંથી સ્ટાર્ટ થાય તો કે આનો અર્થ એની બીજી રીતે સ્ટાર્ટ કરીએ એવી સમાન એટલે યથા એટલે કે જેમ મહતા એટલે કે યત્ને ન એટલે કે ભારે પ્રયત્ન થી મહતા એટલે કે ભારે યત્ને ન એટલે પ્રયત્ન થી મહેનત થી જેમ ખૂબ જ મહેનત થી શૈલે એટલે કે પર્વત ઉપર શિલા એટલે કે પથ્થર મોટી શિલા આરોપ્યતે એટલે કે ચડાવવામાં આવે છે શું થયું એનો સામાન્ય અર્થ કે યથા એટલે કે જેમ મહતા એટલે કે ખૂબ જ યત્ને ન એટલે કે મહેનત થી શૈલે એટલે કે પર્વત ઉપર શિલા એટલે કે પથ્થર આરોપ્યતે ચડાવવામાં આવે છે ખાલી પેલી રીતે સમજ શું કહે છે કે જે રીતે ખૂબ જ મહેનત કરીને મોટી શિલા હોય મોટો પથ્થર હોય તો એમાં ખૂબ જ મહેનત કરીને અને એ શિલાને ક્યાં ચડાવવા આવે મહતા યત્ને ખૂબ જ પ્રયત્ન કરીને શૈલે એટલે કે પર્વત ઉપર એ શિલાને આરોપ્યતે એટલે કે ચડાવવા આવે છે એના માટે સમય પણ જોઈ શક્તિ પણ જોઈ મોટો બધો પથ્થર હોય આપણે લઈને માથા ઉપર લઈને જતા હોય થાકી ગયા વિહામો થાય તો રાખી દીધી પાછા ઉભા થયા પાછો વિહામો ખાતર જાય તો ત્રણ ચાર વખત વિહામા ખાઈ પાંચ છ વખત આપણે વચ્ચે આરામ કરીએ અને પછી માંડ માંડ કરી અને છેક ઉપર ચડે તેના માટે બળ શક્તિ સમય બધું યુ ને આપણે બરાબર છે બધું આપણે મહેનત કરીએ ત્યારે માંડ માંડ કરી અને પથ્થર છે ક્યાં પહોંચે ડુંગર ઉપર પહોંચે ઊંચો ડુંગર હોય તેના પર માંડ માંડ કરી અને મહેનત કરવાથી પથ્થર પડે છે બીજી બીજી શું જ કહે છે ખબર છે તો ક્ષણેન શું કહે છે વાંચી સ્ટાર્ટ કરો ક્ષણેન એટલે એક ક્ષણ માત્રમાં સેકન્ડના છઠ્ઠા ભાગને નાનો જે હો છે ને આ લઈ લો આ અધહ નાનો હો છે ને આમાં લઈએ એટલે શું થઈ જાય શબ્દ અધહ શબ્દ બની જાય અધહ અધહ એટલે કે નીચે અધહ નિપાત્ય એટલે કે નીચે ક્ષણેન એટલે કે સેકન્ડના છઠ્ઠા ભાગની અંદર અધહ એટલે કે નીચે નિપાત્ય એટલે કે પાડી નાખવામાં આવે છે જે શિલાને તમે ખૂબ જ મહેનત કરી ખૂબ જ મહેનત પૂર્વક ઉપર લઈ ગયા કેટલી બધી મહેનત લાગી હતી વાર લાગી હતી અને શું કીધું તો ક્ષણેનાદ્ય કે ક્ષણના છઠ્ઠા ભાગની અંદર સેકન્ડના છઠ્ઠા ભાગની અંદર અધહ નિપાત્ય દે અધહ એટલે કે નીચે નિપાત્ય દે એને નીચે ફેંકી દેવામાં આવે છે નીચે ફેંકી દેવામાં આવે છે તમે કદાચ શિલાને ઉપર લઈ ગયા હોય કેટલી બધી વાર લાગી હોય મહતા યત્નેન ખૂબ જ મહેનત થી કેટલી ટાઈમ કેટલો સમય જોયો હોય કેવી શક્તિનો ઉપયોગ કર્યો હોય ત્યાં ઉપર સુધી પહોંચાડી હોય પરંતુ અધહ ક્ષણેન અધહ નિપાત્ય દે ક્ષણ માત્રની અંદર ખાલી એક નહીં એવો આમ તમે પગ મારો લત મારો બરાબર છે અને શિલા છે તમે આમ લત મારી નીચે જોવો ને તો શિલા ન દેખાય સીધી જમીન ઉપર પડેલી દેખાય એટલી જ વારમાં એ જમીન ઉપર શિલા પડી જાય છે તો એવી જ રીતે શું કહેવાય કે ચોથી લીટીમાં આવે આનો સંદેશ આપણને શું મળે ચોથી લીટીમાં કે જે રીતે ખૂબ જ મહેનત કરવી પડે છે શિલાને પથ્થર ઉપર ચડાવવા માટે થઈ અને ક્ષણ માત્રની અંદર સેકન્ડના છઠ્ઠા ભાગમાં એ નીચે પડી જાય છે તેવી જ રીતે તથા તેવી જ રીતે આત્મા એટલે આપણા શરીરના ગુણ દોષયો ગુણ અને દોષની પણ કઈક આવી સ્થિતિ છે
જેવી રીતે ખૂબ જ મહેનત કરવાથી શિલાને પર્વત ઉપર ચડાવવામાં આવે છે પરંતુ એને નીચે પાડવામાં એક ક્ષણનો પણ સમય જતો નથી તેવી જ રીતે આપણા આત્માની અંદર આપણા શરીરની અંદર ગુણ અને દોષની આવી સ્થિતિ છે ગુણ છે એને કઈ રીતની અસર કરી દો અને દોષ છે એને બીજી રીતની અસર કરી દો જો ગુણ છે એ શું આપણામાં સદગુણો બરાબર છે એ કેના જેવા છે તો મહાતા યજ્ઞનો શિલાને પર્વત ઉપર ચડાવવાની સમાન છે એટલી બધી વાર લાગે અને દોષ તો કે દોષ તો એક મિનિટમાં એક સેકન્ડની અંદર આવી જાય જોઈએ સમજૂતી આપણે એને કે એક વખત સામાન્ય અર્થે વખત જોઈ લો કે જેવી રીતે ખૂબ જ મહેનત કરવાથી શિલાને પર્વત ઉપર ચડાવવામાં આવે છે પરંતુ એક ક્ષણ માત્રમાં એને નીચે પાડી દેવામાં આવે છે તેવી જ રીતે આ શરીરની અંદર ગુણ છે બરાબર છે એની પ્રાપ્તિ માટે મહેનત કરવી પડે છે જ્યારે દોષ છે એની મેળે ઓટોમેટિક ક્ષેત્રના છઠ્ઠા ભાવની અંદર આપણામાં પ્રવેશ કરી જાય છે જોઈએ એક સમજૂતી કે ભાઈ આવું કેમ કો જે રીતે તમે જોયું કે કોઈ પણ પથ્થર હોય કે કોઈ પણ વસ્તુ પર્વત ઉપર ચડાવવામાં આવે તો વાર તો લાગે જ સમય બગડે શક્તિ બગડે એવી જ રીતે આપણી અંદર સદગુણો આવતા ખૂબ જ વાર લાગે છે આ સદગુણો માટે જ બધું છે સારા બનવાના પ્રયત્ન હોય કે ખરાબ બનવાનો પ્રયત્ન હોય તમે સાંભળ્યું કપડા હોય કપડા તો એ ધોવા પડે કપડાને શું કરવા પડે ચોખા કરવા પડે મેલા કરવા પડે તમે કોઈ જોયું તમે કપડા મેલા કરી દે એ ઘરમાં કદાચ એવું ના પડે કે મેલા થઈ જાય એને કોઈ વાસી માંથી મને આવે ને મેલા થઈ જાય ને રીતે તો સારા બનવા માટેના પ્રયત્ન હોવા જોઈએ ખરાબ બનવા માટે કોઈ પ્રયત્ન તો કરવો જ નથી કરવો જ પડતો નથી તો સારું બનવું હોય તો આપણામાં ગુણ જોતા હોય સદગુણો જોતા હોય તો આપણે મહેનત કરવી પડે કેટલી બધી મહેનત કરી હોય કેટલા બધા વડીલોનું કેટલા બધા પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય ત્યારે આપણામાં જઈને છે ચાર પાંચ છ સાત વર્ષો ભણ્યા હોય ત્યારે આપણા અંદર જ્ઞાન પ્રાપ્ત થાય પણ દોષ છે એ સેકન્ડના છઠ્ઠા ભાગની અંદર આપણામાં આવી જાય ખરાબ છે એ ક્યાંય શીખવા જવું પડતું નથી તો ખરાબ વસ્તુનું એવું જ છે કે જે રીતે પથ્થર ઉપર રહેલો શિલા છે એને તમે પગ અડાડો અને સેકન્ડના છઠ્ઠા ભાગની અંદર પડી જાય છે નીચે એટલે જો આપણામાં દોષ દુર્ગુણો આવી જશે તો આપણું જીવન ગમે એટલું ઊંચું ગયું છે ક્ષણના છઠ્ઠા ભાગની અંદર નીચું આવી જાય અને જો કદાચ આપણે મહેનત કરશું તો આપણે સદગુણોને પ્રાપ્ત કરી શકશું પણ સદગુણોને પ્રાપ્ત કર્યા પછી પણ આપણે આપણા અંદર એક પણ દોષ આવી ન જાય તો ખાસ ધ્યાન રાખો જો એક પણ દોષ આવી જશે તો આપણે તરત જ ઉપરથી સીધા નીચે આવી જશે ઉપર ચડવામાં ખૂબ જ વાર લાગે છે જ્યારે નીચે પડવામાં જરા પણ વાર લાગતી નથી એવી જ રીતે કીધું કે હજી એક વખત ફરીથી સમજાવું છું કારણ કે આ તમને આટલું ડીપમાં સમજાવવું એની પાછળ કારણ કે અર્થ વિસ્તારમાં પૂછે તો તમે તમારી રીતે લખી શકો એના માટે શું કીધું કે ખૂબ જ મહેનત કરવાથી શિલાને પર્વત ઉપર ચડાવવામાં આવે છે અને અધ્ય ક્ષણે અધ્ય ક્ષણના સેકન્ડ છઠ્ઠા ભાગની અંદર અધહની પાસે છે એક પથ્થરને નીચે ફેંકી દેવામાં આવે છે એવી જ રીતે આત્માની અંદર ગુણ અને દોષ પ્રવેશ કરે છે તો ગુણ પ્રાપ્તિ માટે આપણે મહેનત કરવી જોઈએ દોષ તો એ મેળે આવી જ જાય છે તો આપણામાં ક્યારે દોષ પ્રાપ્ત એટલે કે ખરાબ દુર્ગુણો ન આવે એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ જો એક પણ દુર્ગુણ આવી ગયો તો આપણું સીધું જે પથ્થર છે સેકન્ડના છઠ્ઠા ભાગમાં પર્વતથી નીચે આવે એમાં આપણે પણ તરત જ આપણા જીવનમાં ગમે એટલા ઊંચા હશું સીધા નીચે ચાલી આવશું જોઈએ સુભાષિત નંબર ચાર ક્ષણે રૃષ્ટઃ ક્ષણે પુષ્ટઃ રૃષ્ટઃ પુષ્ટઃ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદ રૂપી ભયંકરઃ હવે આનો પણ ઉચ્ચારણ એ રીતે થાય ક્ષણે રૃષ્ટ ક્ષણે તુષ્ટ રૃષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકર જોઈએ એના શબ્દ ક્ષણે એટલે એક ક્ષણમાં રૃષ્ટ એટલે કે ભાઈ રોષે ભરાયેલો દુઃખી થયેલો સંતુષ્ટ એટલે તુષ્ટ એટલે કે સંતુષ્ટ થયેલો પ્રસન્ન થયેલો અવ્યવસ્થિત ચિત્તસ્ય એટલે કે અવ્યવસ્થિત ચિત્તવાળાની પ્રસાદ એટલે કૃપા ભયંકર એટલે ભયંકર હોય છે જોઈએ આનું શું કે છે કે ક્ષણે રૃષ્ટ અહીંથી સ્ટાર્ટ કરીએ ક્ષણે તુષ્ટ કે એક ક્ષણની અંદર પ્રસન્ન થઈ જાય અને એક ક્ષણની અંદર પાછો આપણાથી ઈસાઈ જાય હે સંતુષ્ટ થઈ જાય એક ક્ષણની અંદર રૃષ્ટ એટલે શું કીધું કે ભાઈ રોષે ભરાઈ જાય દુઃખી થઈ જાય ક્ષણ માત્રમાં કઈ હોય નહીં વાતોની અંદર આમાં દુર્જયની વાત કરવામાં આવી છે કે દુર્જય વ્યક્તિ કેવો હોય તો કે વાતોમાં એ કેવો થઈ જાય રોષે ભરાઈ જાય વાતોમાં પાછું પ્રસન્ન થઈ જાય
ક્ષણ ને એક ક્ષણ માં રોષે ભરાઈ જાય અને એક ક્ષણ ની અંદર પ્રસન્ન થઈ જાય રૃષ્ટ પુષ્ટ ક્ષણે ક્ષણે એક ક્ષણ માં ઘરે પ્રસન્ન થાય અને ક્ષણ માં ઘરે રોષે પણ ભરાઈ જાય તો એવા અવ્યવસ્થિત ચિત્તસ્ય એવા અવ્યવસ્થિત ચિત્તસ્ય એટલે એવા અવ્યવસ્થિત ચિત્ત વાળાની એટલે કે એવા જે મન વાળા છે ઘડીકમાં પ્રસન્ન થઈ જાય અને ઘડીકમાં રોષે ભરાઈ જાય એવા અવ્યવસ્થિત મન વાળા ચિત્ત વાળા એટલે એવા મન વાળાના પ્રસાદ પ્રસાદ એટલે જાણે પ્રસાદ નો થઈ કૃપા એવા અવ્યવસ્થિત મન મન વાળાની કૃપા પણ કેવી હોય છે તો કે અપિ ભયંકર અપિ એટલે કે પણ ઘડીક ની અંદર પ્રસન્ન થઈ જાય ઘડીક ની અંદર રોષે ભરાઈ જાય ઘડીક પ્રસન્ન ઘડીક દુઃખી ઘડીક રોષે ભરાયેલો હોય એવા અવ્યવસ્થિત ચિત્ત વાળા માણસ ની પ્રસાદ એટલે કૃપા પણ કેવી હોય છે ભયંકર હોય છે એવી લોકોની મદદ કે કૃપા ક્યારેય લેવાય નહીં શું કામે તો કદાચ કરતા કરતા ક્યારેક આવે તો કે મારે તો આમે છે તારી હેલ્પ કરવી છે તારી મદદ કરવી છે આપને એવા બધા બ્લેકમેલ કરી લે કે આપને બહુ મારા સાથે મદદ કરવાની પણ પાછું એક ક્ષણ ની અંદર બીજી ક્ષણે એને જરૂર હોય ત્યાં સુધી આવે પણ જેની ગરજ પૂરી થઈ ગઈ એટલે તરત જ એ માણસ નું મન પાછું બદલી ગઈ અને આપણી પાસેથી લીધેલું આપણને પાછું આપે અને આપણને એનું દુઃખ થાય તો કીધું છે કે ક્ષણ ની અંદર રૃષ્ટ થઈ જાય ક્ષણ ની અંદર તુષ્ટ થઈ જાય ઘડીકમાં રોષે ભરાઈ જાય એક ક્ષણમાં પ્રસન્ન થઈ જાય એ ક્ષણમાં પ્રસન્ન અને ક્ષણમાં રોષે ભરાયેલો હોય એવા અવ્યવસ્થિત ચિત્ત વાળા વ્યક્તિઓ હોય એની કૃપા પણ કોઈ દિવસ એમ એનો આનંદ પણ આપણે લેવો જોઈએ ને એવા વ્યક્તિઓ છે હંમેશા માટે દૂર રહેવું જોઈએ શું કામે તો એવા વ્યક્તિ કેવા હોય તો કે એવા વ્યક્તિ બધા દુર્જન્મ હોય એ વ્યક્તિઓ ભયંકર હોય આપણા માટે ખરાબ કરનારા હોય એટલે જે ક્ષણ જેના મનની જે કઈ સ્થિતિ છે એ ક્ષણને એક ક્ષણે બદલાતી રહેતી હોય એવા વ્યક્તિઓનો કોઈ દિવસ આપણે ભરોસો કરવો જોઈએ નહીં તો વ્યવસ્થિત તમને ચાર સુભાષિતો સમજાવી એક બે ત્રણ અને ચાર તો તમારે આજના દિવસે હોમવર્કની અંદર આ ચારે ચાર સુભાષિતો લખવાની છે એના યોગ્ય શબ્દાર્થ લખી લેવાના છે એના અર્થ પણ તમારે લખી લેવાના છે અને બીજી સુભાષિત અને ત્રીજી સુભાષિત બે આઈએમપી છે શું કામે તો બંને અર્થમાં પણ પૂછાય છે અને અર્થ વિસ્તારમાં પણ પૂછાય છે તો આ પાર્ટ 1 ની અંદર તમારે આટલું હોમવર્ક ની અંદર કરવાનું છે ચાલો સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ જયતુ સંસ્કૃતમ